હવે આપણે 11.2 ત્રિકોણનો અંદરનો ભાગ એના વિશે થોડું સમજીએ. એટલે આપણે ધીરે ધીરે બધા જુદા જે આકૃતિ હોય એના બધા ક્ષેત્રફળની વાત કરશું. એમાં શરૂઆત અહીંથી ત્રિકોણથી કરે છે. તો ત્રિકોણનો અંદરનો ભાગ એટલે શું? તો ત્રિકોણનો અંદરનો ભાગ, તો અહીંયા કહે છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના અંદરના ભાગના છેદગણને ત્રિકોણનો અંદરનો ભાગ કહે છે. પણ ત્રણેય ખૂણાને બદલે એમ કહે કે જો ત્રણ ત્રિકોણના કોઈ પણ બે ખૂણાના અંદર ભાગનો છેદગણને લઈએ તો પણ એ ત્રિકોણનો અંદરનો ભાગ કહેવાય. આપણે ફરીથી સમજીએ કે પહેલાં તો આપણે ખૂણાના, આજે આપણે કીધું ને કે ગણની ભાષામાં વાત કરવાની છે. જો આવી રીતે એક આકૃતિ હોય તો એમાં